गुड मॉर्निंग बाळको, आजे आपणे नवो पाठ शीखवानो छे ગુજરાતીમાં 10 વડદાદા, બરાબર? હવે તમે પાઠનું નામ જોયું છે, દાદા. દાદા બધાના હોય છે, પપ્પાના પપ્પા, બરાબર? દાદા એટલે કોણ? કે જે આપણા ઘરમાં બધાથી મોટા હોય. એટલે મેઈન શું કે આપણા એમને આખી બધી જિંદગીનો અનુભવ જે મેળવ્યું હોય એટલે આપણે એમને દાદા કહીએ. કેમ કે બધું જે જાણતા હોય છે, જીવનના બધા પડાવમાંથી એ પસાર થાય છે. એવી જ રીતે એક ઝાડ છે, એનું નામ છે વડ. શું નામ છે? વડ. આપણે એને વડદાદા કેમ કહીશું? કેમ કે આ ઝાડ ઘણું જ જૂનું હોય છે. તમે નાના હોવ અને તમે મોટા થઈ જાઓ, કોલેજમાં આવી જાઓ, નોકરી કરો, બરાબર, છતાં પણ એ ઝાડ ત્યાં ને ત્યાં જ ઊભું રહે છે. જેમ કે તમારા મમ્મી પપ્પાની વાત કરું કે તમારા દાદા તમારા જેવા નાના હતા, તારનું એમને ઝાડ પર રમ્યા હશે, ચડ્યા હશે, ને હવે એ આજે એટલી ઉંમરના થઈ ગયા છતાં પણ એ ઝાડ તો ત્યાંના ત્યાં જ છે, એટલે એને દાદા કહેવાય છે, બરાબર? એટલે ઝાડનું નામ છે વડ દાદા, બરાબર? હવે આપણે ઝાડની માહિતી મેળવીએ તો આપણી આસપાસ ઘણા જ ઝાડ જોઈએ છે, બરાબર? લીમડાના, પીપળાનો, આંબાનો, ઘણો જ. અને એમાં એક આ ઝાડ છે વડ. તો એ આ વડ ઝાડ કયું છે? સૌથી મોટું ઝાડ. બધા ઝાડનું મોટામાં મોટું ઝાડ હોય તો કોણ છે? વડ. આપણે તેને શું કહીશું? વડદાદા. શું કહીશું? વડદાદા. અને આ વડ પર જે તમારે લાંબી લાંબી દેખાય છે ને, આ લટકે છે દોરી જેવી, એને કહેવાય વડવાઈ. શું કહેવાય? વડવાઈ. આ વડવાઈને બે ભેગા કરી દે અને એની બાંધી દો તો એના પર બેસીને તમે હિંચકો પણ ઝૂલી શકો છો, બરાબર? અને એમાં હિંચકા ખાવાની તો ખૂબ જ મજા પડે છે. પછી વડ ઉપર ફળ લાગે છે, એ ફળને આપણે ટેટા કહીશું. શું કહીશું? ટેટા. એનો રંગ કેવા કલરનો હોય છે? લાલ રંગનો. કેવા રંગનો હોય છે? લાલ. અને તમે એના પાંદડા જોશો ને તો લીલા લીલા છમ, એકદમ ગ્રીન કલરના, લીલા કલરના. ઝાડના મૂળ, જે આ ઝાડના મૂળ હોય ને, એ જમીન સુધી છેક સુધી વિસ્તરાયેલા હોય છે, એટલે આ ઘણું મજબૂત ઝાડ છે. હજી આનું થડ હોય ને, એ ખૂબ જ જાડું હોય. જો તમે એને બે આ ઝાડને બાથમાં લેવા જશો, એટલે ગળે લગાવવા જશો, તો તમારા ગળામાં ગળે લગાવી શકશો નહીં, ઘણું જ વિશાળ હોય છે, બરાબર? અને તેનો જે વિકાસ કેમ આટલો વિશાળ હોય છે? કારણ કે એની જે નીચે વડવાઈની નીચે જે મૂળ હોય છે એ છેક સુધી વિસ્તરાયેલો છે. તેને ડાળીઓ કહેવાય છે. જે શું કહેવાય છે? જેની જે નીકળે ને વડવાઈઓ, એની ડાળીઓ બી કહેવાય છે. હવે એના મૂળ, પાંદડા, થડ, ડાળીઓ, ફૂલ, ફળ, આ બધા ઘણા બધા ઝાડના ભાગો છે. પર્યાવરણમાં તમારે ચિત્ર આવશે કે ચાલો મૂળ બતાવો, થડ બતાવો, બરાબર? આને આપણે શું કહીશું? થડ. આ જે દેખાય છે શું છે? પાંદડા. એની અંદર જે દેખાય છે લાંબી લાંબી લાંબી, એને ડાળીઓ કહીશું. અને એના મૂળ તો જમીનની અંદર આવેલા હોય છે. હવે તમારે ખબર પડી ગઈ ને એને વડદાદા કેમ કહેવામાં આવે છે? ચાલો હવે આપણે એની થોડીક ખાલી જગ્યાઓ જોઈએ. તો વડના ફળને ખાલી જગ્યા કહેવાય. મેં તમારે હમણાં જ કીધું, વડના ફળને શું કહીશું? ટેટા. શું કહીશું? ટેટા. અને લાલ રંગના હોય છે. હવે વડના લટકતા મૂળને શું કહીશું આપણે? વડવાઈ. શું કહીશું? વડવાઈ. અને તેમાં જુદી જુદી શું હોય છે? ડાળીઓ હોય છે. શું હોય છે? ડાળીઓ. હવે આની પર કોણ રહે છે? તો ઘણા બધા પંખીઓ આના પર માળો બનાવી અને પોતાનું વસવાટ કરે છે, બરાબર? અને શું આપે? તો ઝાડ નીચે તમે બેસો તો તમારે શું મળે છે? છાંયડો મળે છે, બરાબર? અને વરસાદ લાવવામાં પણ આપણને ઝાડ ખૂબ ઉપયોગી છે, એટલે આપણે આનું રક્ષણ કરવું જોઈએ. કોઈ બી ઝાડને કાપે તો આપણે એને સમજાવવું જોઈએ કે ઝાડને કાપવું જોઈએ નહીં, કેમ કે કેટલા બધા ફાયદા છે ઝાડ આપણી સાથે રહે છે તો, બરાબર? હવે આવડ દાદા પાઠનું વાંચન કરજો, હું તમારે એનો ફોટો પડીને મૂકું છું, એટલે તમે એકલું એનું વાંચન હમણાં લેખન કાર્ય કરવાનું નથી, બરાબર ને? ચાલો, બાય બાય.